નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈએ છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, જે ખાસ BA કોર્સ સેમેસ્ટર 2 જેમને કમ્પ્યુટર એપ્લિકેશન કોર કે ઇલેક્ટિવ 1 સબ્જેક્ટ છે તેમના માટેનું આ પેપર છે. કોર માટે કોડ CC111 વપરાય છે અને ઇલેક્ટિવ 1 માટે EC1111 ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તેના આ પહેલા પાર્ટના વિડીયોમાં આપણે થોડુંક ડેટાબેઝ શું છે, તેનું ફંક્શન શું છે તેના વિશે જોઈશું, અને ત્યાર પછીને વિડીયોમાં આપણે જોઈશું તે એકચ્યુઅલી ફંક્શન કઈ રીતના કરે છે તે વસ્તુ આપણે જોઈશું. એમ આપણે પહેલાં શરૂઆત કરીએ કે ભાઈ વોટ ઇઝ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ શું છે, અથવા તો ડેટાબેઝ એટલે શું, તેના કાર્યો શું એમ, અને તેની જરૂરિયાત કેમ ઊભી થઈ તે વસ્તુ એમ. મિત્રો, આજથી અમુક વખત પહેલા એવું થતું હતું એમ કે જ્યાં સુધી કમ્પ્યુટર સિસ્ટમ નથી અવેલેબલ તારે કે આપણે કંઈ પણ ફંક્શન કરવું હોય, અથવા તો માનો આપણી એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ છે એમ, તો તેમાં કોઈ પણ માહિતી ભેગી કરવી હોય તો જો પ્રોપર ડોક્યુમેન્ટેશન ના હોય, પ્રોપર આપણી જોડે મટીરિયલ ના હોય, તો તે ભેગું કરવું બહુ જ કપરું પડતું હતું. માનો એક સમય એ વસ્તુને ભેગી કરી પછી તેને ક્રોનોલોજિકલ વાઇઝ ગોઠવીએ તો એક વખતનો એ રેકોર્ડ તૈયાર થતો હતો, પણ પછી માનો થોડાક સમય પછી એવું થયું એમ કે હવે આપણે આ જ માહિતીને આધારે કોઈ બીજા પ્રકારનો રેકોર્ડ આપણે લેવો છે કે રિપોર્ટ જનરેટ કરવો છે એમ, તો ફરી પાછી એ મટીરિયલનો યુઝ કરીને આપણે બીજા પ્રકારનો રિપોર્ટ જનરેટ કરવા સમયનો ભોગ આપવો પડતો હતો એમ. તો આવી અનેક મુશ્કેલીઓ હતી એમ, અને પછીથી રિપોર્ટ તૈયાર થતા હતા એમ. ટેકનિકલ ભાષામાં અથવા તો કોમ્પ્યુટર ભાષામાં એવું કહેવામાં આવે છે એમ કે આ બધી જે માહિતી આપણે ભેગી કરીએ છીએ, ઇન્ફોર્મેશન જે ભેગી કરવા પ્રયત્ન કરીએ છીએ, તેને તેની ભાષામાં ડેટા કહેવાય છે. કે આ ડેટા આપણે ભેગો કર્યો છે ઇન્ફોર્મેશનને, અને એ ડેટાઓનો જે પણ સમૂહ બને છે તેને આપણે ડેટાબેઝ તરીકે ઓળખીએ છીએ. એનું એક એક્ઝામ્પલ લઈએ તો માનો કે આજે મારે સેમેસ્ટર 2 વિદ્યાર્થીઓની માહિતી જોઈએ છે, તો શું આવે? દરેક વિદ્યાર્થીનું નામ, એડ્રેસ, ફોન નંબર, સેમેસ્ટર 1 રિઝલ્ટ, 12th રિઝલ્ટ આવે, સબ્જેક્ટ વાઇઝ માર્ક આવે, ફી ભરી છે નથી ભરી, એ બધો ડેટા, એનો આખો આ સમૂહ ભેગો થાય. એટલે કે માનો 200 ભેગા થાય, એટલે 200 ડેટા બેઝ બન્યો. હવે મારે જે વસ્તુ જોઈએ છે તો હું ઇઝીલી જનરેટ વસ્તુ કરી શકું છું કે આ બધા સ્ટુડન્ટનો જે મારો ડેટા છે, આજે મારે એવું જોઈએ છે કે ભાઈ આલ્ફાબેટ વાઇઝ મારે નામનું જ ફક્ત રિપોર્ટ જોઈએ છે, તો હું એક કમાન્ડ આપીશ અને આલ્ફાબેટ વાઇઝ મને નામનો રિપોર્ટ મળશે. મારે એવું જાણવું છે એમ કે આશ્રમ રોડ પર કેટલા વિદ્યાર્થીઓ રહે છે, તો હું ફક્ત એરિયા ઇઝ ઇક્વલ ટુ આશ્રમ રોડ લખું તો મને આશ્રમ રોડનો ડેટા મળી રહે એમ. મારે એ જાણવું છે કોના 80 અપ માર્ક્સ આવ્યા છે, કોણે ફી નથી ભરી. તો સિમ્પલ આ માહિતી 200 ભેગી કરી છે, ડેટા બેઝ બન્યો છે, તો તેનો એક કમાન્ડ હું આપું અને મને આવીને અલગ અલગ અનેક રિપોર્ટ હું જનરેટ કરી શકું છું. તો ડેટા બેઝની અગત્યતા આ છે કે આપણી જોડે જે પણ કઈ માહિતી અસ્તવ્યસ્ત પ્રમાણમાં પડી છે તેને વ્યવસ્થિત ફોર્મેટમાં ગોઠવવા માટે આપણે કોઈ એક માધ્યમની જરૂર પડે છે, જેને આપણે ડેટા બેઝ કહીએ છીએ. અને એ ડેટાબેઝ માટે અમુક એપ્લિકેશન માર્કેટમાં છે જેના વિશે હવે આપણે જોઈશું એમ. તો ડેટાબેઝનો મુખ્ય ઉદ્દેશ શું છે, અથવા તો તેનો મેઇન બેનિફિટ શું છે, અથવા તો તેનું મુખ્ય વર્કિંગ શું છે એમ? તો મુખ્ય બે વસ્તુનું વર્કિંગ છે. એક છે માહિતીની ગોઠવણી અને માહિતીની શોધ, મીન્સ કે ડેટા ઓર્ગેનાઇઝેશન અને ડેટા સર્ચિંગ. આ બે વસ્તુનો યુઝ તેમાં થયેલો આપણને જોવા મળતો હોય છે એમ. માહિતી ઓર્ગેનાઇઝેશન અને માહિતી ડેટા સર્ચિંગ ઓપ્શન એમ. આનો ઉપયોગ શું થતો હોય છે, જે તમે તમને હમણાં કીધું તેમ કે ભાઈ આપણે સ્ટુડન્ટ્સનો ડેટા જે ફીડ કર્યો છે
તેના આધારે અનેક રિપોર્ટ હું જનરેટ કરી શકું છું. બીજું કે મેં જે પણ કંઈ ડેટા ફીડ કર્યો છે તેમાંથી માનો કે મારે હવે એવું જાણવું છે એમ કે મારે ફક્ત પિનકોડ નંબર 380090 વાળો હોય તે જ મારે જોવો છે રેકોર્ડ, તે પણ હું જોઈ શકું છું, સર્ચ કરી શકું છું. જેના માનો કે કમ્પ્યુટરમાં 40F માર્ક છે તે રેકોર્ડ જોવો છે તો એ હું જોઈ શકું છું એમ. એટલે તે વસ્તુ અત્યારના પોસિબલ બને છે એમ, એ ડેટા સર્ચિંગ થઈ શકે છે. તો આ જે ડેટાબેઝ આપણે તૈયાર થાય છે તેને ટેકનિકલ ભાષામાં નામ આપવામાં આવે છે DBMS, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે નામ આપવામાં આવે છે, એ DBMS તરીકે તે ઓળખાય છે. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ મીન્સ શું છે કે કોઈ પણ માહિતીનું સ્ટોરેજ કરીને તેને કઈ રીતને ઇમ્પ્લિમેન્ટ કરવું તે માટેનો એક પ્રોગ્રામ છે કે એક પદ્ધતિ છે જેને માટે એક એપ્લિકેશન અસ્તિત્વમાં આવે છે જેને કહેવામાં આવે છે માઇક્રોસોફ્ટ એક્સેસ. માઇક્રોસોફ્ટ એક્સેસ એ માઇક્રોસોફ્ટ કંપનીએ બનાવેલી પ્રોડક્ટ છે, એટલે MS એક્સેસ લખાઈને આવે છે એમ. તો માઇક્રોસોફ્ટ એક્સેસ, માઇક્રોસોફ્ટ એક્સેસને એક રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કે RDBMSનું ફૂલ ફોર્મ પૂછાય છે, એક યા બીજી રીતના આપણે એક્ઝામમાં આવતું હોય છે. રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે શું કે આપણી જોડે જેટલા પણ ડેટાબેઝ હોય છે, માનો મેં આ સ્ટુડન્ટનો ડેટાબેઝ કીધો, ફેકલ્ટીનો ડેટાબેઝ હોય, પેરેન્ટ્સનો ડેટાબેઝ હોય, આપણે જે વેન્ડર હોય જ્યાંથી માલ ખરીદીએ છીએ વેચીએ છીએ એ બધાનો જે ડેટાબેઝ હોય છે, એ બધા સાથે સંકલિત થઈને આપણે અનેક રિપોર્ટ જનરેટ કરી શકીએ છીએ એમ, કે અનેક ઇન્ફોર્મેશન સર્ચ કરી શકીએ છીએ અથવા તો અનેક માહિતીઓ આપણે પ્રોસેસ વાઇઝ જોઈ શકીએ છીએ. એટલે કે એક કરતાં વધારે ડેટાબેઝ સાથે કોઓપરેટિવ સંલગ્ન થઈને વર્ક થઈ શકે છે, એટલા માટે તેને રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એક્ઝામમાં આવી શકે છે કે એક્સેસ કોણે બનાવ્યું, તો માઇક્રોસોફ્ટ કોર્પોરેશને. એક્સેસનો સમાવેશ ક્યાં કરવામાં આવ્યો છે, તો MS ઓફિસ નામના ગ્રુપમાં સમાવેશ કરવામાં આવ્યો છે એમ. એક્સેસને કયા ડેટાબેઝ તરીકે ઓળખવામાં આવે છે, તો રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. તે વસ્તુ આપણને ખ્યાલમાં હોવી જોઈએ. મેઇન તેના ઓબ્જેક્ટિવ શું છે અથવા તો તેના કમ્પોનન્ટ્સ કયા કયા છે, તો તેના મૂળ તત્વો અથવા તો મૂળભૂત ઘટકો ચાર જોવા મળે છે, ટેબલ, ક્વેરી, ફોર્મ્સ અને રિપોર્ટ્સ, જેના વિશે આપણે આગળ જોઈશું તો ખરા ડિટેલમાં, પણ અત્યારના સહેજ ઓવરવ્યૂ જોઈ લઈએ એમ. મેઇનલી એક્સેસનો ઉપયોગ શું છે, તેમાં આપણે ટેબલ બનાવી શકીએ છીએ. એટલે કે આપણે જે ટેબલ ફોર્મેટમાં ડેટા ફીડ કરતા હતા એક્સેલમાં, એ રીતનું અહીંયા ટેબલ ફોર્મેટ કરી શકીએ છીએ. બીજું, આપણે તેમાં કોઈ સ્પેસિફિક કન્ડિશન રિલેશનલ ડેટાને સ્ટોર કરવો હોય તો સ્ટોર કરી શકાય છે. બીજું કે કોઈ પણ પ્રોગ્રામિંગ આપણે કરીએ છીએ ત્યાં માહિતીને સ્ટોર કરવા માટે ડેટાબેઝની જરૂર હોય છે. એટલે આ એવું કહી શકાય છે કે ફર્સ્ટ સ્ટેપ ઓફ પ્રોગ્રામિંગ, કે જેમાં ડેટાબેઝની જરૂર પડે તો બેકએન્ડ તરીકે તેનો યુઝ થયેલો જોવા આપણને મળતો હોય છે. અને અહીંયા માહિતીને ઇન્સર્ટ કરવા માટે આપણે ઇઝીલી ફોર્મ્સની પણ ડિઝાઇન અથવા તો ફોર્મ્સ ક્રિએટ કરી શકતા હોઈએ છીએ. અહીંયા આપણે જોઈએ તો ટેબલમાં રો અને કોલમની રીતે આપણે માહિતીને સ્ટોર કરી શકાતી હોય છે, અલગ અલગ રીતના રો અને કોલમ વાઇઝ, જે આપણે હમણાં પ્રેક્ટિકલ કરીને નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. જેમ અહીંયા એક આખી રોમાં જે પણ કઈ લાઈન બને છે તેને રેકોર્ડ કહેવામાં આવે છે. કોલમની અંદર ફક્ત ફીલ્ડનું નામ હોય છે. કોલમ મીન્સ કે માનો કે મારે ડેટાબેઝ બનાવવું છે,
સ્ટુડન્ટનો રોલ નંબર, નામ, માર્ક્સ, સિટી, એરિયા, પિનકોડ, તો એ ફિલ્ડના નામ થયા. અને એક આખો હું રેકોર્ડ લખું છું કે વિમલ આ એરિયામાં રહે છે, આ તેના માર્ક્સ છે, આ ફી ભરી છે, તે આખો એક રેકોર્ડ થયો છે. એમ એક આડી રોજમાં આ ડેટા ફીડ થાય છે, જેને આપણે રેકોર્ડ તરીકે ઓળખીએ છીએ. અને રેકોર્ડ ક્યાં સ્ટોર થાય છે? તો ફિલ્ડની અંદર સ્ટોર થાય છે. અને ફિલ્ડ ક્યાં છે? તો MS Access નામના એપ્લિકેશન કે સોફ્ટવેરમાં આપણને જોવા મળતો હોય છે. ક્વેરી શું વગેરે છે? આપણે જે ડેટાબેઝ બનાવ્યો છે તેને રિલેટેડ મને કઈ પ્રોબ્લેમ મીન્સ કે આન્સર જોઈતો હોય, તો તેના માટે હું ક્વેશ્ચન લખું તો મને આન્સર આપે છે. અરે માનો કે અમે ડેટા ફીડ કર્યો ને, હવે મારે એવું જાણવું છે કે જેને 60 આપ માર્ક્સ હોય તે જ રેકોર્ડ મને ડિસ્પ્લે કરો, તો હું ફક્ત એક લાઇનનો કમાન્ડ ફીડ કરું અને મને આન્સર મળે, એ ક્વેરી થઈ. ક્વેરી એટલે કે આપણે કંઈ સામાન્ય પ્રશ્ન કરીએ છીએ તે વસ્તુ. ફોર્મ્સ આપણે અલગ અલગ ફોર્મેટનો ઉપયોગ કરીને આપણી જરૂરિયાત મુજબના ફીડના નામ લખી શકીએ છીએ અને તેની અંદર આપણે ડેટા ફીડ કરીએ છીએ જે આપણે રેકર્ડ તરીકે ઓળખીએ છીએ. એમ તે આપણે કઈ ફોર્મેટમાં કરી શકીએ આપણને સરળતા રહે એ રીતનું આપણે ફોર્મ અહીંયા બનાવી શકીએ છીએ. અને રિપોર્ટ્સ આપણે આપણી જરૂરિયાત મુજબના, જેમ મેં કીધું કે ફક્ત નામ વાઇઝ જ મારે રિપોર્ટ જોઈએ છે, એરિયા વાઇઝ જોઈએ છે, 60 અપ માર્ક હોય તેનો રેકોર્ડ જોઈએ છે, ફક્ત મારે પાસ થયા હોય સ્ટુડન્ટનો રેકોર્ડ જોઈએ છે, ફી ભરી એનો રેકોર્ડ જોઈએ છે, એક્ઝામ નથી આપી તેનો રેકોર્ડ જોઈએ છે, તેવા અલગ અલગ હું રિપોર્ટ્સ જનરેટ કરી શકું છું. અને મેક્રોઝ એટલે શું છે? કંઈ પણ વસ્તુનું અમુક પ્રક્રિયા ઝડપથી કરવી હોય તેના માટે મેક્રોઝનો ઉપયોગ થયેલો જોવા મળતો હોય છે. તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનું મુખ્ય કાર્ય શું અથવા તો તેનું મેઇન ફંક્શન શું છે? તો મેઇન ફંક્શન જોઈએ તો એમ એક તો છે કે પ્રોપરલી જે પણ કંઈ ડેટાબેઝ આપણે તૈયાર કરીએ છીએ તે પ્રોપરલી ચાલવો જોઈએ, જે પણ કંઈ આપણે આદેશ આપીએ છીએ તેને ફોલો કરવો જોઈએ. એમ તો એક તો સરળતાથી ડેટાબેઝ બની શકે એટલે કે ટેબલ ક્રિએટ થઈ શકે. બીજું છે આપણે જરૂરિયાત મુજબ એ ટેબલમાં આપણે ચેન્જીસ એટલે કે મોડિફાઈ કરી શકાય તે જોઈએ. કોઈ નવા રેકોર્ડ મારે એડ કરવા હોય તો એડ કરી શકું, કોઈક મારા રેકોર્ડને ડિલીટ કરવા છે તો હું ડિલીટ કરી શકું, કોઈ રેકોર્ડને મારે સિલેક્ટ કરવા છે તો હું ઇઝીલી સિલેક્ટ કરી શકું, તે વસ્તુ મારે આ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની મદદથી હું સરળતાથી વર્ક કરી શકતો હોઉં છું. એમ તો આપણે તેને માટે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ માટે આપણે માઇક્રોસોફ્ટ એક્સેસ જોઈશું. માઇક્રોસોફ્ટ એક્સેસના અલગ અલગ વર્ઝન માર્કેટમાં આવેલા છે એમ, પણ આપણે જ્યાં સુધી એઝ અ પાર્ટ ઓફ સ્ટડી આપણે જે છે તે 2003 છે, તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. પણ આ લિંક વિડીયોની લિંકને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એમ આપણે બીજી વિડીયોમાં એકચ્યુઅલી આપણે પ્રેક્ટિકલ કરીને આપણે એક્સેસની શરૂઆત કરીશું એમ, અને તેની પણ હું લિંક તમને મોકલી આપીશ અને આ લિંક પણ આપણા ગ્રુપમાં સર્ક્યુલેટ કરશો. થેન્ક યુ.